નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થાનું અહીં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીના તમામ વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. તો અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી? ગામઠી, ધુળિયા કે પંડિયાની નિશાળો? તો જવાબ આવશે ડી, આપેલ તમામ. ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચેને પૈકી કઈ બાબત સુસંગત છે? તો એમાં પણ ઓપ્શન ડી, આપેલ તમામ. તમારે અહીં માત્ર ડી લખવાનું છે. રાજા રામમોહન રાય તેને બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી, તો દયાનંદ સરસ્વતી તેને બી, આર્ય સમાજની સ્થાપના કરી હતી. અહીં તમારે આર્ય સમાજ લખી પણ દેવું. ભારતના કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી નહોતી શરૂ થઈ? તો ઓપ્શન એ, દિલ્હી. અમદાવાદમાં હરકુંવર સઠાણીએ કયા નામથી કન્યાશાળાની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે સી, છોડીઓની નિશાળ. પ્રશ્ન 6. ગાંધીજીની શિક્ષણ યોજના નીચેના પૈકી કયા નામે જાણીતી છે? ઓપ્શન બી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. તો તે આવશે ડી, બેંગ્લોર. રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ વિશેના વિચારો. તો બંધ બેસતું નથી, ઓપ્શન સી, શક્ય હોય એટલી ઝડપથી રોજગારી મળે તેવું શિક્ષણ કાર્ય કરવું. મહારાષ્ટ્રના સમાજ સુધારકો છે? તો તેમાં આવશે ઓપ્શન ડી, કેશવચંદ્ર સેન. આવશે નહીં. ત્યારબાદ જોઈએ મહારાષ્ટ્રમાં શિક્ષણ સુધારો માટે, તો જવાબ આવશે ઓપ્શન એ અને સી બંને, એટલે કે આપણે લખીશું ડી, બંને પ્રયત્નો કર્યા હતા. ગુજરાતના સુરતમાં માનવ ધર્મની સ્થાપના કોને કરી હતી? એ, દુર્ગારામ મહેતાના આઈએમપી છે. પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાય છે. સયાજીરાવ ગાયકવાડ વડોદરા, તો ભગવતસિંહજીમાં આવશે ઓપ્શન બી, ગોંડલ. ખાલી જગ્યા. ભારતની પ્રારંભિક શિક્ષણ વ્યવસ્થાઓમાં મૌખિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવતું. ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ માટે સંસ્થાઓ એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ સ્થાપી હતી. વુડના ખરીદામાં વ્યવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈ હતી. સ્વામી શ્રદ્ધાનંદે કાગડી ગુરુકુળની સ્થાપના કરી હતી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સોમપ્રકાશ સામયિક દ્વારા વિધવા પુનર્લગ્નની હિમાયત કરી હતી. મને ઓળખો, જેમાં પહેલું છે, મેં સૌપ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું શરૂ કર્યું હતું, સૂચન કર્યું હતું, ગોપાલકૃષ્ણ ગોખલે. મેં લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી, દયાનંદ સરસ્વતી. ગોંડલમાં કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વજનિક શિક્ષણની જોગવાઈ, મહારાજા ભગવતસિંહજી. વર્તા શિક્ષણ યોજના અંતર્ગત મારી અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની રચના થઈ, ડોક્ટર ઝાકિર હુસેન. આંધ્રપ્રદેશમાં વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું કુંદકુરી વીરેશ લિંગમ, ખબર આવું નામ છે. ખોટા વિધાનો છેકો અને પછી સાચા વિધાનો ફરીથી આપેલી જગ્યામાં લખવાના છે. તો તમે જોઈ શકો છો, સાચું છે રામકૃષ્ણ પરમહંસ, દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા. બીજું આવશે, ગાંધીજીએ દુધાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા. ત્રીજું, સ્ત્રી શિક્ષણની શરૂઆત શ્રીરામપુરથી થઈ હતી. આપણા એમપી છે, ઘણીવાર પેપરમાં એકમ કસોટીમાં પૂછાય છે. ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ, તો શું આવશે, વિલિયમ બેન્ટિંકના સમયમાં થયું હતું. બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના, તો ત્યાં આવશે જોનાથન ડંકન દ્વારા થઈ હતી. પ્રશ્ન 3, જેમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ, તો કલકત્તામાં સ્થપાયેલી હિન્દુ કોલેજમાં કયા કયા વિષયોનું શિક્ષણ અપાતું હતું? તો હિન્દુ કોલેજમાં ભાષાઓ, અંગ્રેજી શિક્ષણ, ગણિત, અંગ્રેજ, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનું શિક્ષણ અપાતું. હિન્દના શિક્ષણ માટે મેઘના કાંટો કોને કહી શકાય? તો મેઘના કાંટો આપણે ઈસવીસન 1845ના વુડના ખરીતાને કહી શકાય. વુડના ખરીતાની જોગવાઈઓ, વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી છે, પણ આપણે અહીં જેટલી સમય એટલી મેં લખી છે. દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવી, શિક્ષણ ખાતાની રચના કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને દરેક જિલ્લામાં માધ્યમિક શાળાઓની સ્થાપના કરવી, બરોબર, સ્થાપવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન અને શિક્ષકોને તાલીમ આપવી. ભારતમાં આધુનિક કેળવણી પામેલા બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ હતું શિક્ષણનો અભાવ હતું. પ્રશ્ન 5, મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? મહર્ષિ કરવી, ઈસવીસન 1916માં. તમારે પૂરા વાક્યમાં લખવાનું છે, મેં લખ્યું તેમ. મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલું પ્રદાન, તો તેઓએ પોતાના
રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી, જે અત્યારે પણ છે. બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી હતી. તો શિષ્યવૃત્તિની શરૂઆત અને એક તો મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ. ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? અહીંથી આપણે લખીશું જેથી બધો આન્સર લખી શકીએ. ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય. સાક્ષરતા એ સ્વયં શિક્ષણ નથી. ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે કયા કયા કુરિવાજો હતા? તો ઘણા બધા છે. નિરક્ષરતા, અંધશ્રદ્ધા, બાળલગ્ન, અસ્પૃશ્યતા, બાળકીને દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, જ્ઞાતિભેદ, વિધવા પુનર્વિવાહની મનાઈ વગેરે. પછી આપણે પૂરા વાક્યમાં લખી શકીએ વગેરે કુરિવાજો પ્રવર્તા હતા, પણ અહીં જગ્યા છે નહીં. પેપરમાં પૂરું લખવું. કેશવચંદ્રના મતે સમાજનું સૌથી મોટું દૂષણ, કેશવચંદ્રના મતે સમાજનું સૌથી મોટું દૂષણ બાળ લગ્ન છે. 20મી સદીના અસ્તિત્વમાં આવેલી વ્યવસાયિક અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ, તો અહીં પણ માત્ર નામ સમાય એમ છે એટલે નામ લખ્યા છે. બેંગ્લોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કલકત્તાનું બોઝ સંશોધન કેન્દ્ર, દેહરાદૂનનું જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીનું ખેતીવાડી ક્ષેત્ર, રૂડકીમાં ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર અને પુનામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આઈએમપી છે, ઘણીવાર જોડકામાં આ પ્રશ્ન હોય છે, બરોબર, કે કઈ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં સિટીમાં આવેલી છે, જોડકા સ્વરૂપે આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. મહારાજા મોહનરાય, તો જોડકામાં આપણે લખીશું ડી, બ્રહ્મો સમાજ. રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન એ, શાંતિ નિકેતન. દયાનંદ સરસ્વતી, બી, શ્રદ્ધાનંદના ગુરુ. સર સૈયદ અહેમદ, તો ઈ, ગાજીપુરમાં અંગ્રેજી શાળાની સ્થાપના. અને સીમાં લખીશું પહેલા અન પછી ધર્મ. ત્યારબાદ જોઈએ સંકલ્પના સ્પષ્ટ કરો. મિશનરી પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિ? તો મિશનરી પ્રવૃત્તિ એટલે તેમના કાર્યો દ્વારા લોકોને પ્રભાવિત કરવાનો અને તેમને ખ્રિસ્તી ધર્મમાં સામેલ કરવાનો છે, બરોબર. એટલે લોકોના ધર્મના પ્રચાર પ્રસાર માટે જે પ્રવૃત્તિ કરતા હોય ખ્રિસ્તી લોકો, એને મિશનરી પ્રવૃત્તિ કહેવાય. કૌશલ્ય વર્ધન, કુશળતામાં વૃદ્ધિ કરવી કે જેથી યુવાનો રોજગાર યોગ્ય કૌશલ્યો વિકસાવવામાં અને જરૂરિયાત મુજબ મોટા પાયે રોજગાર પ્રાપ્ત કરવામાં મદદ મળે. કુતૂહલ વૃદ્ધિ એટલે કે સિમ્પલ, નવું નવું જાણવાની જિજ્ઞાસા, એની સિમ્પલ વ્યાખ્યા. પ્રાણીઓ અને માનવીઓ શું કાર્ય કરે છે અને કેવી રીતે કરે છે તે માટે જિજ્ઞાસા, નવીન ઉદ્દીપકોમાં રસ પડવો, બરોબર. ચોથું જોઈએ ઐતિહાસિક કારણો. અંગ્રેજોના સમયમાં દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું, તો જવાબ લખીશું, અંગ્રેજ સરકારે માત્ર ઓછા વેતને કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતો જ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે દેશના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મળે, તેનામાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તેવા કોઈ મહત્વના શિક્ષણની વ્યવસ્થા કરી નહોતી. આથી અંગ્રેજ શાસન દરમિયાન ભારત વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે પછાત હતું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પુનર્વિવાહની હિમાયત કરી. તો મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનર્લગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા સમયે પુરુષોનું મૃત્યુ થતા વિધવાઓ માટે જીવન જીવવાનું મુશ્કેલ થઈ જતું. આ દુર્દશા દૂર કરવા, મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનર્લગ્નની છૂટ આપવું અત્યંત આવશ્યક હતું. માટે તેઓએ પુનર્વિવાહની હિમાયત કરી, બરાબર, વિવાહ, પુનર્વિવાહની હિમાયત કરી. કન્યા કેળવણી, ટૂંકનો છે વિદ્યાર્થી મિત્રો, તમારે જો ટૂંકનો થોડી તમને વધારે લાંબી લાગે કોઈ પ્રશ્ન, તો છેલ્લે એકાદ મુદ્દો છોડી દેવાનો અને સમય તો બધું લખવાનું. મહિલાઓને શિક્ષણથી દૂર રાખવાના માઠા પરિણામો ભારતમાં જોવા મળ્યા હતા. ઉડના ખરીદામાં ભારતીય પ્રજાને સ્ત્રી શિક્ષણ પ્રત્યેને વધુ ઉત્તેજન મળે તેવા પગલાં ભરવાનું ગવર્નર જનરલને સૂચન કર્યું. ખરીદામાં સૂચવેલ ગ્રાન્ટ ઇન એઇડ પદ્ધતિમાં કન્યાઓ માટે શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો. ભારતમાં એ વખતના ગવર્નર જનરલ ડેલહાઉસીનું સ્ત્રી કેળવણી પ્રત્યેનું હકારાત્મક વલણ હતું. કાઉન્સિલ ફોર એજ્યુકેશનને માર્ગદર્શન આપવા તેણે જાહેર કર્યું કે ઈસવીસન 1854ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ. વુડના ખરીતામાં સ્ત્રી કેળવણીના ખર્ચના ભારે વધારો કરવાનો અનુરોધ કર્યો. પરિણામે નવી કન્યા શાળાઓ શરૂ થઈ, બરોબર. આ પોઈન્ટ તમારા પાઠ્યપુસ્તકમાં છે. સ્વામી વિવેકાનંદનો દેશ, આપણા એમપી છે. સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો, ધાર્મિક ક્રિયાકાંડો નો સખત વિરોધ કર્યો હતો. તેમના મતે જે ધર્મ ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં, કે નિરાધાર બાળકોના મોંમાંથી રોટલી
ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા, તેથી જ તેઓ કહેતા માનવ સિવાય એ જ પ્રભુ સિવાય. તેઓ યુવાનોને કહેતા ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરની બોધમ, એટલે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ગુજરાતના સમાજ સુધારકો, તો ગાંધીજીએ અનુસૂચિત જાતિના દુદાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ અનુસૂચિત જાતિના લોક ઉદ્ધારની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. મામા સાહેબ ફળકે ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી. ઠક્કર બાપાએ આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં જઈને આશ્રમો સ્થાપ્યા હતા, તેઓ માટે શિક્ષણ વ્યવસ્થા કરી અને એ રીતે તેમને ઉન્નત બનાવી મૂળ પ્રવાહમાં લાવવા ભગીરથ પ્રયત્નો કર્યા હતા. પરીક્ષિતલાલ મજમુદારે પણ અનુસૂચિત જાતિના લોકો માટે શાળા છાત્રાલય સ્થાપી તેમના શિક્ષણ વિકાસ માટે દ્વાર ખોલ્યા હતા. ત્યારબાદ જોઈએ અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી. તો તે સમયે આગવી પદ્ધતિ પ્રચલિત હતી. શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પાંડિયાની શાળાઓ, ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી. એ સમયે ઔપચારિક વ્યવસ્થા ન હતી. ગામના જાહેર સ્થળો, વડ કે અન્ય વૃક્ષના છાયડામાં શાળાને બેસાડવામાં આવતી. નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી અને બાળકોની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ શિક્ષક આપતા હતા. મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો. તો મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે જેના દ્વારા પુરુષો કે સ્ત્રીઓ શિક્ષિત કરી શકાય. સાક્ષરતા એ અક્ષર જ્ઞાન, એ સ્વયં શિક્ષણ નથી. ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણ માટે સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી, ઔદ્યોગિક શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્ન કર્યા હતા. બરાબર, આ બે પોઈન્ટ તમારા અહીં સમાશે. હવે સમાજ સુધારકોના ફોટા જોઈને તેમના વિશે બે વાક્ય લખવાના છે. મેં દરેકમાં બે થી વધારે લખ્યા છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 11 જાન્યુઆરી 1863 થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત, માતાનું નામ ભુવનેશ્વરી દેવી. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. તે જ રીતે 19મી સદીમાં ભારતમાં રાજા રામમોહન રાય બ્રહ્મો સમાજના અગ્રણી સમાજ સુધારક હતા. બરોબર, બ્રહ્મો સમાજ એ તેમણે ઈસવીસન 1815માં આત્મીય સભા નામની સંસ્થા સ્થાપી. 1821માં સંવાદ કૌમુદીની સામયિક દ્વારા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. 1828માં બ્રહ્મો સમાજ નામની સંસ્થા સ્થાપી. બરોબર, તમે જેટલું સમય તેટલું લખી શકો છો. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી 1824 રોજ મોરબી પાસેના ટંકારા ગામમાં થયો હતો. બાળપણનું નામ મૂળશંકર. તેમના પિતા સનાતન ધર્મના અનુયાયી અને સંરક્ષણ ગણાતા તેઓ આર્ય સમાજની સ્થાપના કરી હતી. સ્વામી શ્રદ્ધાનંદ તેમના શિષ્ય હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિશ્વ અધ્યયન પોથીના ચેપ્ટર 5 નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.